વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા કક્ષાના એકોતેરમાં વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ એનાર રાઉત સાર્વજનિક માધ્યમિક શાળા નાના પોડા ખાતે વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ અવસરે મંત્રીશ્રી અને મહાનુભાવોને હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવાની સાથે કપરાડા તાલુકાના ગામોમાં વૃક્ષો વિતરણ માટેના વૃક્ષરથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું આ અવસરે રાજ્ય મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે વનોનું મહત્વ સમજી કુદરતી સંપાદનનું રક્ષણ કરીને તેની જાગૃતિ કેળવાય તેવા પ્રયાસો હાથ ધરવા જોઈએ વૃક્ષોનું વાવેતર વચ્ચે તો ભવિષ્યની પેઢીને પ્રદૂષણ મુક્ત વાતાવરણ મળશે વન મહોત્સવની ઉજવણી થકી સમગ્ર રાજ્યમાં નહેરો ખરાબાની ગૌચર જેવી જમીનોનો મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવે છે લોકોમાં ધાર્મિક ભાવના જોડવાય તેવા પ્રયાસોને ભાગરૂપે સમગ્ર રાજ્યમાં વીસ જેટલા સાંસ્કૃતિક વનોના નિર્માણ કરાયા છે વૃક્ષો એ જીવનનો અતિ મહત્વનો ભાગ છે વૃક્ષોને કારણે ઓક્સિજન વધુ મળવાને કારણે બીમારીનું પ્રમાણ ઓછું રહે છે સામાજિક વનીકરણ વિભાગના સતત પ્રયાસોથી ગ્રામ્ય વિસ્તારોમાં વન જાળવણી માટે જાગૃતિ આવી છે તેમજ સમતુલ વાતાવરણ માટે તેત્રીસ ટકા વન વિસ્તાર જરૂરી છે જેની સામે રાજ્યમાં અગિયાર ટકા વન વિસ્તાર છે જેની પૂર્તતા કરવા માટે સૌને વૃક્ષો વાવી તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો કોરોના મહામારીમાં આયુર્વેદિક ઉકાળામાં વપરાતી ઔષધિઓ પણ વન વિસ્તારમાંથી મળે છે પર્યાવરણની જાળવણી માટે જરૂરી વૃક્ષોનું પ્રમાણ જળવાય રહે તે માટે લગ્ન જન્મદિવસ અવસરે દરેક વ્યક્તિ ઓછામાં એક વાવેતર કરી જતન કરીશું તો આવનારી પેઢીને ઉપયોગી થશે ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે લોકોને વૃક્ષોના વાવેતર માટે પ્રોત્સાહન મળે તેવા પ્રયાસોને ભાગરૂપે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે આદિવાસીઓનો વન સાથે નાતો રહ્યો છે વનોની જાળવણી કરવા સતત પ્રયત્નશીલ રહ્યા છે પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે જન્મથી લઈ મૃત્યુ સુધી દરેક પ્રસંગોમાં વૃક્ષની જરૂરિયાત રહે છે પ્રદૂષણથી મુક્ત બનાવવા નાગરિકોએ ભવિષ્યની ચિંતા કરી વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરે તે જરૂરી છે વલસાડ દક્ષિણ વિભાગના નાયા વન સંરક્ષણ એચ એસ પટેલે જણાવ્યું હતું કે દૂરંદેશી રાખી પડતર જગ્યાઓમાં વૃક્ષો રોપી હરિયાળું કરીશું તો ભવિષ્યની પેઢીને તે ઉપયોગી બનશે લોકોને વૃક્ષોની જાળવણી માટે જાગૃત બને તે જરૂરી હોવાનું જણાવી વન મહોત્સવને જન મહોત્સવ બનાવી વન પ્રત્યેની જાગૃતિ લાવવા માટેના સરકારના પ્રયાસોમાં સહિવના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી મદદનીશ વન સંરક્ષણ વાય એસ ઝાલાએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી કોરોના મહામારીને ધ્યાને રાખી કાર્યક્રમ સ્થળે સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી આભાર વિધિ ધરમપુર આર એફ ભૂમિકા હતી આ સમારંભમાં જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ ગુલાબભાઈ રાઉત નાના પોઢા સરપંચ મુકેશભાઈ કપરાણા મામલતદાર કે એસ પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી માધુભાઈ રાઉત અગ્રણી મહેશભાઈ ભટ્ટ શાળાના આચાર્ય તથા વન વિભાગના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા અરુણ ગાયકવાડ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ધરમપુર